કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં પાર્ટ 3 રેસાથી કાપડ સુધી, જેમાં આપણે જોયું અગાઉમાં કે રેસાઓ ઊન ક્યાં ક્યાંથી મળે છે અને ઊનના બનાવવાની રીત, જે આપણે 6 સોપાન જોયા બરાબર, કાંતું, ઘસવાની, રંગવાની, તો એ જ રીતે આપણે હવે રેશમના કીડાઓ વિશે પણ જોયું. એને છેને શું કહેવાય? સેરીકલ્ચર. તો આપણે આ ભાગ 2માં રેશમના કીડાની જીવનગાથા જોઈશું. માદા રેશમનો કીડો ઈંડા આપે છે. માદા રેશમનો કીડો ઈંડા આપે છે અને ડિંભ નીકળે છે. શું નીકળે છે? ડિંભ, જેને કેટરપિલર અને રેશમનો કીડો કહે છે. તો શું કહેવાય? કેટરપિલર, એટલે કે રેશમનો કીડો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તે ઈંડા આપે છે એ ડિંભ નીકળે છે, જેને કેટરપિલર એટલે કે રેશમનો કીડો કહે છે. કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે, તેને કહેવાય પ્યુપા, એટલે કે કોષિત અવસ્થા. એટલે કે જીવનચક્રની ત્યાર પછીની જે અવસ્થા આવે એને કહેવાય પ્યુપા, કોષિત અવસ્થા. અહીંયા તમને આ દેખાય છે, આ ડિમ્પ છે એટલે કે કેટરપિલર, બરાબર. પ્યુપા કહે છે કોષિત અવસ્થાને. તે પોતાની આસપાસ ઝાડું રચે છે. પોતાની આસપાસ શું રચે છે? ઝાડું, જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે, એટલે કે એની આજુબાજુ પકડી રાખવામાં એને મદદરૂપ થાય છે. ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી 8 આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. જો દેખાય છે ફરીથી, ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી 8 આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા, કેના બનેલા હોય છે? કેટરપિલર પ્રોટીનના બનેલા ત્રાત્રાવનો સ્ત્રાવ કરતો જાય છે, જે હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે. ઝડપથી કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તે પ્યુપામાં રૂપાંતરિત પામે છે. આ ઢાંકવા માટેના આવરણને કોસેટો કહેવાય, એટલે કે કુકુન. ઢાંકવા માટેના આવરણને શું કહેવાય છે? કોસેટો. અહીંયા તમને આપેલું છે આકૃતિમાં, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય કોસેટો. પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કોસેટોમાં જ થાય છે. હવે પ્યુપાનો વિકાસ ક્યાં થશે? તો કોસેટોમાં જ થાય છે અને તે પતંગિયામાં રૂપાંતર પામે છે. હવે ધીરે ધીરે જો અહીંયા વિકાસ થાય છે, એનો વિકાસ અને ધીરે ધીરે પતંગિયામાં રૂપાંતર થાય છે. રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય. રેશમના તારનો ઉપયોગ ક્યાં થાય છે? તો રેશમના વસ્ત્રો બનાવવા. તમે કલ્પના કરી શકો છો કે રેશમનો નરમ તાતરો સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે. રેશમનો નરમ તાતરો સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે. રેશમના કીડાના કોસેટોમાંથી રેશમના દોરા મેળવવામાં આવે છે. જે રેશમનો કીડાનો કોસેટો છે ને, એમાંથી રેશમના દોરા મેળવવામાં આવે છે. રેશમના કીડાઓના ઘણા પ્રકારો છે, જો એકબીજા કરતાં જુદી તરી આવે છે અને તેમના વડે મળતા રેશમના તાર એટલે કે પોત બરછટપણાવાળા, લીસાપણા તેમજ ચકમક વગેરે હોય છે. એટલે કે રેશમના કીડાના પ્રકાર અલગ અલગ છે, તો એ પ્રકાર એમના વાળ પણ, એના તાર પણ, રેશમના તાર કેવા હોય છે? બરછટવાળા, લીસાવાળા અને ચકમક. આમ ટસર સિલ, મુગા સિલ અને સોગા કોસા સિલ વગેરે જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી રેશમના તાર વડે મેળવાય છે. એટલે કે રેશમના અલગ અલગ પ્રકાર છે, ટસર રેશમ, મુગા રેશમ અને કોસા રેશમ. ખ્યાલ આવી ગયો? ટસર, મુગા અને કોસા. સૌથી સામાન્ય રેશમનો કીડો એ મલબેરી. કયો? સૌથી સામાન્ય રેશમનો કીડો એટલે મલબેરી રેશમનો કીડો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રેશમના કીડામાં સૌથી સામાન્ય હોય તો એ મલબેરી.
આ કીડાના કોસેટોમાંથી મળતા રેશમનો તાર મુલાયમ, ચગમગતાર અને લચકપણું ધરાવતો હોય છે અને તે જુદા જુદા રંગમાં રંગી પણ શકાય છે. રેશમના કીડાઓનું પાલન અને ઉછેર એ ભારતનો અતિ પ્રાચીન વ્યવસાય છે. વ્યાપારી ધોરણે ભારત બહોળા પ્રમાણમાં રેશમનું ઉત્પાદન કરે છે. પ્રવૃત્તિ 3.5માં જોઈએ, જુદા જુદા પ્રકારના રેશમના કપડામાંથી તેના નાના નાના ટુકડા નમૂના માટે ભેગા કરો, તેને તમારી સ્ક્રેપ બુકમાં ચોંટાડો અને તમે દરજીની દુકાનમાંથી વસ્ત્રો બનાવ્યા બાદ વધેલા નકામા ટુકડાઓના ઢગલામાંથી તે મળી શકશે. તમારા માતૃશ્રી, કાકી, શિક્ષકની મદદ લઈને તેમને મલબરી, તસર, એરી અને મુગા મિલ વગેરેને ઓળખો. તેમની કૃત્રિમ રેશમની સાથે સરખામણી કરો જે કૃત્રિમ રેસા ધરાવતું હોય છે. આ બધા સિલ્કના ઉત્પાદન માટેના જુદા જુદા રેશમના કીડાના ચિત્રો ભેગા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રેશમના મુખ્ય 4 મલબર, ટસર, ઈરી અને મુગા. મલબર, ટસર, ઈરી અને મુગા. 3.6 શુદ્ધ રેશમ તથા કૃત્રિમ રેસાની દોરી અથવા તાળ લો. કાળજીપૂર્વક તેમને સળગાવો. બાળતી વખતે તેમાંથી આવતી ગંધમાં શું તમને કોઈ તફાવત જોવા મળે છે? હવે ઊનના દોરાને પણ કાળજીપૂર્વક સળગાવો. શું તેની ગંધ અને શુદ્ધ રેશમ જેવી છે કે કૃત્રિમ રેશમ જેવી? તમે આ શા માટે થાય છે તે સમજી શકશો કે સમજાવી શકશો. રેશમના કીડાના જીવનચક્રમાં કોસેટાની અવસ્થા ક્યારે આવે છે તે જાણવા માટે આપણે નીચેની પ્રવૃત્તિ કરીએ. એટલે કે કોસેટો ક્યારે આવે, તો 3.3 પ્રવૃત્તિ 3.7 આકૃતિ 3.9 ની ફોટોકોપી એટલે કે ઝેરોક્સ લો. અહીંયા આપણને જે છે ને એની રેશમના કીડાના જીવનચક્રના તબક્કાઓનો ચિત્રોને સાચવીને કાપી લો. તેને કાર્ડ પેપર કે ચાર્ટ પેપર ચોંટાડો. ત્યારબાદ તેમને એકબીજામાં ભેળવી દો અને તેમને જીવનચક્રના સાચા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરો. તમારામાંથી કોણ ઝડપથી આ ગોઠવી શકે છે, જે ગોઠવી શકે તે વિજેતા બનશે. તમે તમારા શબ્દોમાં રેશમના કીડાના જીવનચક્રનું વર્ણન પણ કરી શકો છો, તેને તમારી સ્ક્રેપબુકમાં લખો. કોસેટોમાંથી રેશમ સુધી. રેશમ મેળવવા માટે રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે. એટલે કે રેશમ તમે મેળવવા માટે શું કરશો, રેશમનો કીડાનો ઉછેર કરશો અને તેમના કોસેટોને ભેગા કરીને રેશમના તાળ મેળવવામાં આવે. કોસેટોમાંથી તાળ મેળવવામાં આવે છે. રેશમના કીડાનું પાલન. કોઈપણ માદા રેશમનો કીડો એક જ વારમાં અનેક ઈંડા આપે છે. કોઈ પણ માદા રેશમ હોય ને એનો કીડો એક જ વારમાં અનેક ઈંડા આપે. આ ઈંડાઓને સાવધાનીથી કપડાની પટ્ટીઓ અથવા કાગળ પર સંગ્રહ કરીને રેશમના કીડા પાંડાને વેચવામાં આવે છે. રેશમના કીડા આપનાર તેમને અનુકૂળ તાપમાન તથા ભેજયુક્ત વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખે છે. ઈંડાઓને ઉફાળા અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે. ઈંડાઓને ક્યાં રખાય? ઉફાળા અનુકૂળ તાપમાને, કે જેમાંથી ડિંભ બહાર નીકળી આવે. શું નીકળે? ડિંભ. આવું ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે સેતુના ઝાડ પર નવા પાંદડા આવતા હોય. કયા ઝાડ પર? સેતુરના ઝાડ પર નવા પાંદડા આવતા હોય ત્યારે. ડિંભ, જેમને રેશમના કીડા કે કેટલ પિલર પણ કહે છે. ડિંભ એટલે રેશમના કીડા અથવા કેટર પિલર પણ કહે. ડીમને શું કહેવાય? કેટર પિલર પણ કહે છે. તે રાત દિવસ સેતુના પાંદડા ખાઈને ખૂબ જ મોટા બની જાય છે. શું કરશે હવે કેટર પિલર? રાત દિવસ સેતુરના પાંદડા, જ્યાં પાંદડા છે એ ખાઈને ખૂબ મોટા બની જાય છે. ડીમ્ભને સેતુના તાજા તોડેલા પાંદડા સાથે વાંસની ટ્રેમાં રાખવામાં આવે છે. જ્યારે પાડતા હોય ને એ લોકો શું કરશે, તો જે ડિંભ છે એને સેતુના તાજા તોડેલા પાંદડા સાથે વાંસની ટ્રેમાં રાખવામાં આવે છે. 25-30 દિવસ અહીંયા જો તમે જોઈ શકો છો,
જે એના પાંદડા ખાતા દેખાય છે. લાર્વા કહેવાય, ઈયર પણ કહે છે. 25 થી 30 દિવસ પછી રેશમના કીડા ખાવાનું બંધ કરી દે છે. કેટલા દિવસ પછી? 25 થી 30 દિવસ પછી. અને વાંસની બનેલી ટ્રેના સૂક્ષ્મ ખાનાઓમાં જતા રહે છે. ક્યાં? સૂક્ષ્મ ખાનાઓમાં. આ માટે ટ્રેમાં નાના ખાના કે ડાળીઓ રાખવામાં આવે છે, જેના ઉપર કોસેટાઓ ચોંટી જાય છે. શું કરશે? એની ઉપર કોસેટા ચોંટી જાય છે. રેશમના કીડાઓ કોસેટો બનાવે છે જેમાં પ્યુપાનો વિકાસ થાય છે. જો અહીંયા કોસેટો છે, એટલે કે રેશમના કીડાઓ કોસેટો બનાવે છે જેમાં પ્યુપાનો વિકાસ થાય છે, એટલે કે કોસેટોમાં પ્યુપાનો વિકાસ થાય છે. હવે રેશમ બનાવવાની પ્રક્રિયા, જેમ આપણે ઊન બનાવવાની પ્રક્રિયા જોઈ હતી ને, એવી જ રીતે રેશમ બનાવવાની પ્રક્રિયા, પ્રોસેસિંગ સિલ્ક. રેશમના તાર મેળવવા માટે ઢગલાબંધ કોસેટોનો ઉપયોગ કરવામાં આવે છે. ઢગલાબંધ કોસેટો લાવવામાં આવે છે. કોસેટોને તડકામાં અથવા પાણીમાં ઉકાળવામાં આવે છે. આ ક્રિયામાં રેશમના તાર અલગ પડી જાય છે. એટલે કોસેટોને તમે ગરમ કરો, ઉકાળો, ત્યારે એ માંથી રેશમના તાર છૂટા પડી જાય છે. રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોસેટોમાંથી રેશમના તાર ગાળ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રેલિંગ પ્રક્રિયા કહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોસેટાઓમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયા, એટલે કે પાતળા દોરા કે તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રીલિંગ પ્રક્રિયા કહે છે. આ રીલિંગ પ્રક્રિયા ખાસ પ્રકારના મશીનો વડે કરવામાં આવે છે. રીલિંગ પ્રક્રિયા શેનાથી થાય? ખાસ પ્રકારના મશીનો વડે જ થાય છે. ત્યારબાદ રેશમના તારને કાંતવામાં આવે છે. શું કરવામાં આવે છે? કાંતવામાં આવે, જેના વડે રેશમના દોરા પ્રાપ્ત થાય છે. એટલે કે રેશમને હવે કાંતે રેશમના તારને કાંતવામાં આવે છે, એટલે કે દોરા તૈયાર થાય છે. વણકરો આ રેશમના દોરા વડે રેશમના કપડાં વણે છે. વણકરો શું કરશે? તો આ રેશમના જે દોરા છે એના વડે રેશમના કપડાં વણે છે. ચાલ, આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં. શું જોયું આપણે? ઊન અને રેશમની બનાવટ ક્યાંથી મળે, કેવી રીતે બને છે, એના વિશે આપણે જોયું. હવે અહીં આપણને સ્વાધ્યાય આપેલું છે, જે સ્વાધ્યાય તમે જોઈ શકો છો, જેમાં સ્વાધ્યાયમાં આપેલું તમે નર્સરીની રાઇમ્સથી પરિચિત હશો. પહેલી, બાબા બ્લેક શીપ હેવ યુ એની વૂલ. બીજું, મેરી હેડ એ લિટલ બોલ એમ હુઝ ફ્લીઝ વોઝ અ વ્હાઇટ એઝ સ્નો. એટલે કે એનો કહેવા માગે છે કે બ્લેક શીપના શરીરના કયા ભાગમાં ઊન હોય છે. જે બ્લેક શીપ હોય છે તો એના શરીરના વાળમાં ઊન હોય છે. ક્યાં હોય છે? વાળના ભાગમાં ઊન હોય છે. ઘેટાના, એટલે લેમ્બ એટલે શું થાય? ઘેટું. ઘેટાના શરીરની સફેદ રૂપવાટીનો અર્થ શું થાય? ઘેટાનું એટલે કે લેમ્બ કહેવાય. ઘેટાને શું કહેવાય અંગ્રેજીમાં? લેમ્બ. તો ઘેટાના શરીરની સફેદ રૂવાટીનો અર્થ શું થાય? તો એ સફેદ રૂવાટીનો અર્થ શું થાય છે? બરફ જેવા સફેદ રંગના મુલાયમ વાળ. શું થાય છે એનો અર્થ? બરફ જેવા સફેદ રંગના મુલાયમ વાળ. એનો રંગ બરફ જેવો હોય છે, જે સફેદ રંગના બરફ જેવા મુલાયમ વાળ હોય છે. રેશમનો કીડો એ કેટરપિલર, બી ડીમ છે. સાચો વિકલ્પ કહો તો રેશમના કીડાને બંને કહેવાય છે, કેટરપિલર પણ કહેવાય છે અને ડીમ પણ કહેવાય છે. શું જવાબ આવશે? ત્રણ, એક અને બી બંને. ત્રીજું, નીચેલા આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી ઊન આપતું નથી? આમાંથી કયું પ્રાણી ઊન આપે ને? તો ઘાટા વાળવાળો કૂતરો. કોણ? ઘાટા વાળવાળો કૂતરો. નીચેલા લખેલા શબ્દોનો અર્થ શું છે? પાલન. પાલન એટલે શું? તો વ્યાપારી ધોરણે ઉપયોગી પ્રાણીઓને પાળવા, તેમને ખોરાક આપવા, તેમને ઉછેર કરવો, તેને પાલન કહે છે.
ઊન ઉતારવું એટલે શું? તો ઘેટાઓના શરીર પરથી તેમની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી કે કાપી લેવાની પ્રક્રિયાને ઊન ઉતારવું કહે છે. અને રેશમના કીડાનો ઉછેર એટલે એનો અર્થ શું થાય? તો મોટા પાયા પર રેશમનું ઉત્પાદન કરવા વ્યાપારી ધોરણે રેશમના કીડાઓનો ઉછેર કરવાના ઉદ્યોગને રેશમના કીડાનો ઉછેર કે સેરીકલ્ચર કહે છે. હવે અહીંયા આપણને કેટલાક સોપાનો આપેલા છે ઊનની પ્રક્રિયાના, એમાં બાકીના સોપાનો ક્રમબદ્ધ રીતે લખો. પહેલું થાય ઊન ઉતારવું, બીજું ખાલી છે, ત્રીજું વર્ગીકરણ, ચોથું પાંચમું છઠ્ઠું આપણે પૂરવાનું છે. તો પેલું ઊન ઉતાર્યું એટલે કે કાંત્યું, બીજામાં શું કરશે તો ઘસવાની પ્રક્રિયા, ત્રીજું વર્ગીકરણ, ચોથું શું કરશે વિદ્યાર્થી મિત્રો હવે એને સૂકવવાની પ્રક્રિયા, પછી પાંચમું સૂકવ્યા પછી એને રંગવાની પ્રક્રિયા, અને છઠ્ઠું કાંતવાની પ્રક્રિયા. ખ્યાલ આવી ગયો? ઊન ઉતારવું, ઘસવાની પ્રક્રિયા, વર્ગીકરણ, સૂકવવાની પ્રક્રિયા, રંગવાની પ્રક્રિયા અને કાંતવાની પ્રક્રિયા. હવે અહીંયા આપણને છઠ્ઠો સવાલ આપેલો છે કે રેશમના ઉત્પાદનના અનુસંધાનમાં રેશમના કીડાના જીવનચક્રની બે અવસ્થાઓના ચિત્રો બનાવો. એટલે કે તમે આગળ અહીંયા જોઈ ગયા કે ચિત્રની બે અવસ્થાઓ, કોઈ પણ બે અવસ્થા તમારે અહીંયા એક કે આ બે તમે બનાવી શકો છો, અથવા કોસેટોના બે બનાવી શકો છો, બરાબર? એક આ રેશમનો કીડો ને એક આ કોસેટો. સાતમું, કયા બે શબ્દો રેશમના ઉત્પાદન સાથે સંકળાયેલા છે? કયા બે શબ્દો? તો રેશમના કીડાનો ઉછેર, ફૂલોની ખેતી, સેતુની ખેતી, મધમાખીનો ઉછેર કે વન સંવર્ધન, કયા બે શબ્દો વિચારો તો વિદ્યાર્થી મિત્રો. તો પહેલું રેશમના કીડાનો ઉછેર અને બીજું સેતુની ખેતી. આ બે શબ્દો રેશમના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. પહેલું રેશમના કીડાનો ઉછેર અને બીજું સેતુની ખેતી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હિંટ આપેલું છે કે રેશમના ઉત્પાદનમાં સેતુની ખેતી અને રેશમના કીડાનો ઉછેરનો સમાવેશ થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ સેતુના વૈજ્ઞાનિકનું નામ શું છે? મોરસ આલ્બા. સેતુનું વૈજ્ઞાનિક નામ મોરસ આલ્બા. યાદ રાખજો, સેતુનું વૈજ્ઞાનિક નામ શું છે? મોરસ આલ્બા. જોડકા છે, ઘસવાની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો કાપેલા ઊનને સાફ કરવાની ક્રિયા. બીજું સેતુના પાંદડા શું આવશે? તો રેશમના કીડાનો ખોરાક છે. સેતુના પાંદડા રેશમના કીડાનો ખોરાક છે. યાક તો ઊન આપતો પ્રાણી, અને કોસેડો તો કોસેડોમાંથી શું બને? તો રેશમનો તાર ઉત્પન્ન કરે છે. કોસેડો એટલે રેશમનો તાર. ખ્યાલ આવી ગયો? પેલામાં પાંચમું, બીજામાં ત્રીજું, ત્રીજામાં બીજું અને ચોથામાં પેલું. હવે અહીંયા તમને એક પ્રવૃત્તિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, અમુક નામ આપેલા છે જેમાં તમારે ઉપર નીચે આડું અવળું ગોઠવવાનું છે, બરાબર? જે છે બુક, વૂલ, સિલ્ક, સ્કોર, ફાઇબર, મલબરી અને કેટરપિલર, જે ઉપર નીચે તરફ એટલે કે કાતરેલા ઊનને સારી રીતે શોધવાની પ્રક્રિયા, પ્રાણીજ રેસા, લાંબા તાંતણ જેવી રચના, પછી ઉફાળું રાખનાર તેના પાંદડા રેશમનો કીડાનો ખાય છે એ, અને રેશમના કીડાના ઈંડામાંથી નીકળે છે એ તમારે અહીંયા પૂરવાનું છે, બરાબર? અહીંયા આપણે જોઈએ તો આર્ડિલિટી બે, તેના પાંદડા રેશમનો કીડાઓ ખાય છે, તો મલબરી શું આવશે? મલબેરી. ત્યારબાદ નીચે કેટરપિલર, ત્રીજું એ આડું શું? કેટરપિલર. ત્યારબાદ ત્રીજું ઊભું તો ફાઇબર,
શું આવશે? ફાઈબર. એક એ આડું, તેમાં આવશે ભૂલ, ઉફાળું રાખનાર ભૂલ. પેલું ડી, ડી ક્યાં છે? અહીંયા કાતરે અમને સાહિત્ય શોધવાની પ્રક્રિયા, તો એને કહેવાય સ્કોર. ત્યાર પછી ટુડી, ટુડી કયા છે? આયુ પ્રાણી જ રેસાઓ, એને કહેવાય સિલ્ક. જે અહીંયા આવશે ક્યારે આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આવડશે બધાને? આ તમારે, આ પણ તમારે નોટમાં લખવાનું છે સારા અક્ષરે અને સ્વાધ્યાય તૈયાર કરવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આવજો.